स्वर्ग धरती पर उतारे लक्ष्य युग निर्माण का मनुज देवता बने मनुज देवता बने बने यह धरती कर समान यही संकल्प हमारा यही संकल्प हमारा। नमस्कार सुप्रभातम। आजनो पवित्र दिवस आप सौना माटे सुख शांतिदायी आनंददायी स्वास्थ्यदायी विकासदायी बन्यो रहे तेवी परम कृपाळु परमात्माना चरणोमां प्रार्थना। आओ योग ऋषिना दिव्य संदेशने हृदयम करी दिवसने मंगलमय बनावीए ते पहेला सौने सद्बुद्धि मळे सौनुं कल्याण थाय सौ उज्ज्वल भविष्यना मार्गे आगळ वधे तेवी शुभ भावनाथी एक गायत्री महामंत्र ॐ भूर्भुवः श्वः तत्सवितुर्वारेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। आजनो ऋषि संदेश आनंदनी शोध अंदर करो। प्रसन्न मुख मुद्रा प्रामाणिकतानी साबिती आपे छे। जे स्थिर चित्तवाड़ो छे सुखी छे सफल तथा संतुष्ट छे ते प्रसन्न रहे छे। जे प्रसन्न रहे छे तेने अवश्य बुद्धिमान गंभीर विश्वसनीय साहसिक कुशल तथा सुयोग्य मानवामां आवे छे। प्रसन्न रहेवुं ते आम तो सामान्य बाबत छे परंतु तेनी पाछळ अनेक रहस्यो छुपायेला छे। प्रसन्नतानुं बधे ज स्वागत स्वागत थाय छे। कहेवाय पण छे प्रसन्नतामां ज प्रभुता रहेली छे। उत्तम भविष्यनी आशा राखो परंतु खराबमां खराब परिणामोनो सामनो करवा माटे पण तैयार रहो। जो मुश्किलों अपना प्रयत्न ने प्रखर बनावा पड़कार ज मुश्किलों ने अपना प्रयत्न ने प्रखर बनावा पड़कार ज मानवामां आवे छे। अने तेमनाथी भयभीत न थईए तो कोईपण अप्रिय परिस्थिति आपणने दुखी करी शकती नथी तथा आपणी प्रसन्नतामां अवरोध ऊभो करी शकती नथी। जो प्रसन्न रहेवानो भाव बनावी लेवामां आवे એવી સદબુદ્ધિને અપનાવવામાં આવે તો તુચ્છ કારણોથી દુઃખી થવામાંથી સહજ રીતે જ છુટકારો મળી જાય છે। જીવન ખેલાડીની ભાવનાથી જીવવું જોઈએ। ખેલાડીઓ પૂરા ઉત્સાહથી રમે છે પરંતુ હાર જીતની બહુ પરવા કરતા નથી। રંગમંચ પર પાત્ર ભજવનાર અભિનેતા અનેક પ્રકારના અભિનયો કરે છે પરંતુ તેઓ પોતે તેનાથી પ્રભાવિત થતા નથી। ખેલાડી અને અભિનેતા જેવી ભાવનાથી આપણે જીવન જીવવું જોઈએ। કોઈ પણ ઘટના કે પરિસ્થિતિને વધારે પડતું મહત્વ ન આપવું જોઈએ। જે કષ્ટ કે અભાવ આપણને પરેશાન કરે છે તેને જો હળવી દ્રષ્ટિથી જોઈએ તો તે સાવ તુચ્છ લાગે છે। અભાવમાં જીવતા ઘણા લોકોની આધ્યાત્મિક સ્થિતિ બહુ સારી હોય છે। આપણને જેટલી સગવડો મળી છે તેમની તુલનામાં તો આપણને જેટલી સગવડો મળી છે તેની તુલનામાં દુઃખ તો નામ માત્રનું હોય છે। એ પરિસ્થિતિમાં જો આપણે ઈચ્છીએ તો આપણા સાધન સગવડોથી પ્રસન્ન થઈને નાના અભાવની ઉપેક્ષા કરી શકીએ છીએ। આનંદ આપણી અંદર જ છે, તેને બહારની વસ્તુઓમાં શોધવો ના જોઈએ। સદબુદ્ધિ પ્રસન્નતા પણ આપણા અંતરમાં જ છુપાયેલી છે, તેને જાગૃત તથા ઉન્નત કરતાં જ બધા દુઃખો કષ્ટો આપોઆપ દૂર થઈ જાય છે અને આનંદરૂપી સૂર્યના કિરણો આપણી ચારે બાજુએ ફેલાયેલા જોવા મળે છે। પરમ પૂજ્ય ગુરુદેવ શ્રી રામ શર્મા આચાર્યજી, અખંડ જ્યોતિ, નવેમ્બર 1951, પૃષ્ઠ 7। મિત્રો, પ્રખર સ્વાતંત્ર્ય સેનાની યુગ ઋષિનો આ દિવ્ય સંદેશ ઓડિયો પરમ કૃપાળુ પરમાત્માની તેમજ મા જગદંબાની અનુકંપાથી આપ સૌની પાસે મોકલવામાં આવ્યો છે। આમાં આપણા ઉજ્જવળ ભવિષ્યના ઉજ્જવળ ભવિષ્યની અદ્ભુત સંભાવનાઓ રહેલી છે। આ સંદેશને વણસાંભળ્યો અણસાંભળ્યો નહીં કરતા તેને પોતાના ગ્રુપમાં ફોરવર્ડ કરી દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયુગી સંસ્કૃતિ